કેશ ટ્યુશન ક્લાસીસ પાટણની અંદર આપનું હાર્દિક સ્વાગત છે. આપણે ગઈ વખત જોયા હતા સમય સંખ્યાના અગત્યના મુદ્દા. ફરીથી આપણે એકવાર ધોરણ 8 વિષય ગણિત પ્રકરણ નંબર 1 ના આજે આપણે ઉદાહરણ નંબર 1, 2, 3, 4 અને 5 આ વિડીયોની અંદર જોઈશું. તો સૌ પ્રથમ આપણે એક્ઝામ્પલ નંબર 1 જોઈએ. તેની પહેલાં રકમ જોઈ લઈએ. તો રકમ શું આપી છે? 3/7 -6/11 -8/21 5/22 ની કિંમત શોધો. તો અહીં આપણે ઉકેલ મેળવીએ. તો ઉકેલની અંદર ફરીથી એકવાર જો રકમ કે બરાબર છે કે નહીં ચકાસી લઈએ. તો 3/7 -6/11 -8/21 5/22. તો સૌ પ્રથમ આ એક્ઝામ્પલ ગણતા પહેલાં આના જે છેદ છે છેદમાં આપેલી સંખ્યાનો લસાઅ આપણે શોધવાનો છે. તો 7, 11, 21 અને 22નો લસાઅ આપણે શોધીએ તો આપણાને મળશે 462. જે લસાઅ આપણને મળ્યો છે તેને અંશ સાથે ગુણી દઈશું અને છેદ વડે ભાગી દઈશું. તો અહીંયા પણ આપણે જોઈએ છીએ કે 3 × 462/7 તો હવે 462 ને 7 વડે ભાગો એટલે આપણી પાસે જવાબ આવશે 66. પછી બીજા કૌંસમાં જોઈએ -6 × 462/11 તો 462 ને આપણે 11 વડે ભાગીશું તો જવાબ આવશે આપણો 42. અહીંયા પણ આપણે જોઈએ તો -8 × 462/21 462 ને 21 વડે ભાગો તો જવાબ આવશે તમારો 22. તો અહીંયા પણ હવે આપણે આગળ જોઈએ 5 × 462/22 તો 462 ને 22 વડે ભાગો તો જવાબ આવે 21. જે પણ આપણે આ બધા ઉપરના જવાબ આવ્યા છે તેને બાજુવાળી સંખ્યા એટલે કે અંશ સાથે ગુણી દઈએ. તો 66 × 3 કરીશું, 42 × -6 કરીશું, 22 × -8 કરીશું, 21 × 5 કરીશું અને જે આપણો લસા છે 462 એને છેદમાં મૂકી દઈશું. 66 × 3 કરીએ એટલે 198 મળે, 42 × -6 કરીએ એટલે -252 મળશે, 22 × 8 કરીશું એટલે -176 મળશે, 21 × 5 કરીશું એટલે 105 મળશે. ભાગાકાર અહીંયા પણ છેદની અંદર એટલે કે ભાગાકારમાં 400. હવે સૌ પ્રથમ આપણે આ બે કિંમતનો સરવાળો બાદબાકી જે થતું હશે એ કરીશું. તો અહીંયા પણ આપણને આપ્યું છે પ્લસ અને અંદર છે માઇનસ, તો પ્લસ માઇનસ થશે માઇનસ. તો 252માંથી જ્યારે 198 બાદ કરીએ ત્યારે આપણને મળશે 54. તો 54 મળશે અને મોટી સંખ્યા છે માઇનસ એટલા માટે એનું નિશાન રહેશે માઇનસ. હવે જે જવાબ મળ્યો એને ત્રીજી સંખ્યા સાથે આપણે કરીએ. તો અહીંયા પણ જોયું કે -54 મળ્યું, વચ્ચે સરવાળાનું નિશાન અને -176 છે. તો પાછળની સંખ્યાનું જોઈએ આપણે તો પ્લસ માઇનસ અહીંયા થશે માઇનસ એટલે કે 176 થયા માઇનસ. તો માઇનસ માઇનસ અહીંયા થશે પ્લસ, તો આ બંને સંખ્યાનું કરવાનું રહેશે સરવાળો પરંતુ મોટી સંખ્યાનું નિશાન અહીંયા આવશે. તો 176 + 54 કરીશું તો આપણને મળશે 230, પણ કેવા મોટી સંખ્યાનું નિશાન એટલે કે -230. હવે છેલ્લી સંખ્યા સાથે આપણે એનો સંબંધ જાળવીએ સરવાળા બાદ બાકીનો. તો અહીંયા આગળ માઇનસ અને અહીંયા આગળ છે પ્લસ, તો પ્લસ માઇનસ માઇનસ કરીશું આપણે અને મોટી સંખ્યાનું ચિહ્ન રહેશે. તો 230માંથી 105 જ્યારે જાય તો વધશે આપણી પાસે 125. તો 125 / આપણો જે છેદમાં જવાબ છે 462. હવે આ છે એકી સંખ્યા, આ છે બેકી સંખ્યા એટલે આનું કશું થશે નહીં. તો અહીંયા પણ આવ્યો આપણો જવાબ છે, જવાબ આપણો રહેશે -125/462. એક્ઝામ્પલ નંબર 2, તેની રકમ જોઈએ પ્રથમ. તો -4/5 × 3 × 3/7 × 15/16 × -14/9 છે. તો આની આપણે અહીંયા કિંમત શોધવાની છે. તો કિંમત શોધીશું તો પહેલાં આપણે બે જૂથમાં બંનેને વહેંચી દઈએ કે ગુણાકાર છે માટે આપણે બંનેને વહેંચી દઈએ. તો પ્રથમ જૂથ અને દ્વિતીય જૂથ. તો પ્રથમ જૂથની અંદર -4/5 × 3/7 કરીશું
બીજા જૂથની અંદર 15/16 ગુણ્યા કૌંસમાં -14/9 કરીશું. હવે અહીંયા પણ આપણે જોઈએ કે -4/5 ગુણ્યા 3/7, તો અહીંયા ઉપરનો ઉપર ગુણાકાર, નીચેનો નીચે ગુણાકાર. અહીંયા પણ એ રીતે આપણે મૂકી દઈએ રકમ 15 -14/16 9. હવે અહીંયા પણ આપણે અમુક સંખ્યાઓ એકબીજા સાથે સંબંધ ધરાવે છે એટલે ઉડશે, તો અહીંયા આપણે કરીશું 5 × 3, તો નીચે કરીશું 3 × 3, એટલે 5 × 15, 3 × 9. અહીંયા કરીશું 7 × 2, એટલે 7 × 2 = 14. અહીંયા કરીશું 8 × 2 = 16, તો અહીંયા 3 × 3 ઉડી જશે, અહીંયા 2 ઉડી જશે, તો વધશે ઉપર 5 × 7 અને નીચે વધશે 8 × 3. તો અહીંયા પણ આપણે જોઈ લઈએ 4 × 3, એટલે 4 × 3 = 12, એટલે માઇનસનો પ્લસ સાથે ગુણાકાર એટલે માઇનસમાં જવાબ, તો 4 × 3 = 12/5 = 35 ગુણ્યા, હવે અહીંયા પણ આપણે હતું 5 × 6 = 35, પણ અહીંયા પણ એક આ સંખ્યા માઇનસ હતી એટલે એ માઇનસનું નિશાન આવશે. અહીંયા જો 8 × 3 = 24. હવે આની અંદર આપણે જોઈએ તો ફરીથી ઉપરનો ઉપર ગુણાકાર, નીચેનો નીચે ગુણાકાર, તો અહીંયા કરીશું 12 × 2 = 24, એટલે કે આપણા 24 ઉડી જશે, અહીંયા 35 × 1 = 35 એ પણ આપણા ઉડી જશે, અને અહીંયા માઇનસ માઇનસ થઈ જશે પ્લસ, તો આપણો જવાબ રહેશે 1/2. આ આપણો જવાબ રહેશે. તેના પછી આપણે એક્ઝામ્પલ નંબર 3 જોઈશું. તો એક્ઝામ્પલ નંબર 3 આપણે આગળના વિડીયોની અંદર શીખી ગયા હતા વિરોધી સંખ્યા એ પ્રમાણે છે. તો નીચે આપેલી સંખ્યાની વિરોધી સંખ્યા શોધો. તો વિરોધી સંખ્યા એટલે કે ધન આપેલું હોય તો ઋણ અને ઋણ આપેલું હોય તો ધન. તો અહીંયા પ્રથમ સંખ્યા છે આપણી કે -7/19 અને બીજી સંખ્યા છે 21/112. તો પ્રથમ સંખ્યા આપણે જોઈએ તો ઉકેલ નંબર 1, તો 7/19ની વિરોધી સંખ્યા થશે -7/19. તો એ કઈ રીતે થશે આપણે સાબિત કરીએ, તો -7/19 + 7/19, તો અહીંયા શું થશે -7 + 7/19, કેમ કે અહીંયા છેદ સરખા છે, તો અહીંયા પ્લસ માઇનસ માઇનસ એટલે કે અહીંયા કશું નહીં વધે, 0, તો 0/19 એટલે કે આપણો આખો જવાબ થઈ જશે 0. અને વિરોધી સંખ્યાની અંદર જ્યારે જવાબ 0 મળે એટલે તે સંખ્યા તેની વિરોધી કહેવાય. તે જ પ્રમાણે બીજો ઉકેલ, તો 21/112ની વિરોધી સંખ્યા થશે -21/112. હવે આ એક્ઝામ્પલ તમે તમારી રીતે જાતે કરી શકો છો, તમારી પ્રેક્ટિસ વધશે માટે અહીંયા મેં કર્યો નથી. એક્ઝામ્પલ નંબર 4 જોઈએ. તો નીચે આપેલ સંખ્યાને x તરીકે લઈ ચકાસો. તો અહીંયા પણ આપણે x તરીકે લેવાનું છે, તો -(-x) = x થાય એ પ્રમાણે આપણે ચકાસવાનું છે. તો પ્રથમ સંખ્યા છે આપણી 13/17 અને બીજી સંખ્યા છે -21/31. તો અહીંયા આપણે જોઈશું તો ઉકેલ નંબર 1, તો x બરાબર આપણે લઈશું 13/17 અને આને આ કિંમતમાં મૂકી દઈશું. તો x બરાબર 13/17ની વિરોધી સંખ્યા થશે -x, એટલે કે -13/17. હવે આ બંનેનો આપણે સરવાળો બાદબાકી કરીશું. 13/17 + -13/17 પ્લસ માઇનસ અહીંયા થશે માઇનસ, એટલે 13 માંથી 13 જશે, તો 0 અને 17 અહીંયા પણ ઉડી જશે, એટલે કે જવાબ આપણો આવશે 0, અને 0 આવે એટલે ક્ષમતા દર્શાવે છે. તો અહીંયા આપણે આ રીતે લખી શકીએ કે -(-13/17) = 13/17, એટલે કે અહીંયા પણ આ રીતનું આપણે સૂત્ર પ્રમાણે ચકાસીએ છીએ. ઉકેલ નંબર 2 જોઈશું. તો ઉકેલ નંબર 2ની અંદર x બરાબર લઈશું -21/31, જે આપણે રકમમાં આપ્યું હતું. તો અહીંયા જોઈએ તો x બરાબર -21/31ની વિરોધી સંખ્યા થશે -(-x) = 21/31. તો અહીંયા પણ આપણે જોઈશું કે -21/31 + 21/31, તો અહીંયા પણ ઉપરની જેમ જ 0 એટલે કે ક્ષમતા દર્શાવે છે. તો -21/31ની વિરોધી સંખ્યા આપણને મળશે +21/31. તો અહીંયા આ સૂત્ર પ્રમાણે આપણે લખી શકીશું.
ત્યારબાદ આપણે એક્ઝામ્પલ નંબર 5 એટલે કે કિંમત શોધો એ આપણે જોઈશું. તો એની અંદર આપેલું છે 2/5 ગુણ્યા -3/7. પાછું અહીંયા આગળ બાદબાકી -1/14 -3/7 -3/5. તો અહીંયા આગળ આપણે પ્રથમ પહેલાં રકમ લખી દઈશું. તો રકમ આપણે ફરીથી ચકાસી લઈએ કે 2/5 ગુણ્યા -3/7 -1/14 -3/7 -3/5. તો એ પ્રથમ આપણે અહીંયા કરીશું ક્રમનો ગુણધર્મ લાગુ પાડીશું આની અંદર. તો ક્રમનો ગુણધર્મ લાગુ પાડતા કે જે સંખ્યાઓ સેમ ટુ સેમ સંખ્યા છે તેને આપણે આગળ લાવી દઈશું. તો અહીંયા પણ જોઈએ કે 3/7 અને 3/7 એ સરખી સંખ્યા છે, તો એ જૂથને આપણે બંનેને જોડે લાવી દઈશું. તો 2/5 ગુણ્યા -3/7 અને બીજી સંખ્યા જે પાછળની હતી એ -3/7 ગુણ્યા 3/5 અને જે અહીંયા પણ વચ્ચે હતા કે -1/14 એને આપણે લાસ્ટમાં લખી દઈશું. હવે શું કરીશું? તો અહીંયા પણ આની અંદર આ બંને સંખ્યા કોમન છે તો બંનેને કૌંસમાં મૂકી દઈએ અને વચ્ચે સરવાળાનું નિશાન કરી દઈએ. તો 2/5 ગુણ્યા -3/7 કૌંસમાં પ્લસ બીજા કૌંસમાં -3/7 ગુણ્યા 3/5 -1/14. હવે આની અંદર આપણે વિભાજનનો ગુણધર્મ શીખ્યા હતા કે સરવાળા માટે એ કૌંસમાં બી પ્લસ સી અને બાદબાકી માટે એ કૌંસમાં બી માઇનસ સી એ પ્રમાણે. તો અહીંયા પણ પ્લસનું નિશાન છે તો આપણે એ પ્રમાણે કરીશું. તો અહીંયા પણ જોઈશું કે આ સંખ્યા આ 4ની અંદર કોમન છે તો એને બહાર લઈ લઈએ. તો -3/7 કૌંસની અંદર 2/5 પ્લસ 3/5 અને છેલ્લે જે સંખ્યા આપણી હતી -1/14 એ એમની એમ જ રહેશે. હવે આપણે આનું સાદુરૂપ આપીએ. તો સાદુરૂપની અંદર અહીંયા છેદ સરખા છે એટલે ઉપરનો સરવાળો કરી દઈએ. તો 3/2 એટલે કે 5 અને 5 અહીંયા પણ આપણે છેદમાં, તો 5 × 5 એટલે અહીંયા પણ આપણે આવશે 1. તો અહીંયા પણ અને લાસ્ટમાં તો -1/14 છે જ. અહીંયા જો આગળ હવે -3/7 ગુણ્યા અહીંયા પણ જે આપણો જવાબ આવ્યો તો એ 1 -1/14. હવે આનું સાદુરૂપ આપણે આપીશું. તો અહીંયા પણ આ ભાગાકારમાં છે તો આ બાજુ ગુણાકારમાં જાય. તો 14 × 14 તો અહીંયા પણ શું કરીશું, 14 × 14. હવે આ ગુણાકાર છે એટલે ઉપર નીચે ભાગી શકાય. તો 7 × 2 = 14 એટલે અહીંયા વધશે 2 અને અહીંયા છેદમાં તો 14 રહેશે જ. અહીંયા શું થશે? તો -3 × 2 એટલે કે 3 × 2 = 6 અને અહીંયા પણ જે માઇનસ હતા એ માઇનસ અને ભાગાકારમાં 14. તો -6 અને -1/ આપણાને મળશે 14. હવે અહીંયા આગળ જોઈએ તો માઇનસ માઇનસ થશે આપણે પ્લસ, પણ નિશાની રહેશે માઇનસની. તો 6 અને 1 બંનેનો સરવાળો થશે 7 એટલે કે -7/14 અને આપણે અહીંયા જોઈશું જવાબ આપણો મળશે. આ એકબીજાને ગુણાકાર ભાગાકારની રીતે ઉડી શકશે તો અહીંયા જવાબ મળશે 7 × 2 = 14 એટલે કે જવાબ આપણો ઉપર બાદબાકીનું નિશાન છે એટલે આપણો જવાબ મળશે -1/2 આપણાને જવાબ મળશે. અને જો તમને વિડીયો સારા લાગે તો લાઇક શેર અને સબસ્ક્રાઇબ કરો અને જો કોઈ તમારી પ્રતિક્રિયા હોય તો કોમેન્ટની અંદર કોમેન્ટમાં દર્શાવવા વિનંતી.